સાથે જ અંબિકા અને કાવેરા નદીમાં ઘોડાપુર જોવા મળી રહ્યું છે નવસારીમાં વિનાશ વેર્યો હોય તે પ્રકારની સ્થિતિ છે વિલીમોરા શહેરના હાલ અત્યારે બેહાલ થઈ ચૂક્યા છે દેસરા વિસ્તારના કુંભાર ફળિયા અને ચાંદી ચોક સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે ત્રણથી ચાર ફૂટના પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે સ્થાનિકો આખી રાત બેસીને કાઢી છે ઘરોમાં પૂરના પાણીની સાથે સાપ જાનવરો આવવાની પણ દહેશત છે લોકોની ઘરવખરી માલસામાન બધું જ આ પાણીમાં પલળી ચૂક્યું છે કેટલાક લોકોએ ભાગ રૂપે તમામ માલસામાન ઉપર ચડાવી દીધું છે આ દેસરા વિસ્તારનો ચાંદની ચોક સોસાયટી એરિયા કહેવાય આ એરિયામાં ગઈ કાલે સાંજે સાત વાગ્યાથી પાણી ભરાવાના સ્ટાર્ટ થયેલા પણ કોઈ પ્રશાસન જોવા પણ નથી આવ્યું પૂછવા પણ નથી આવ્યું ને છેલ્લા લગભગ બાવીસ થી પચીસ વર્ષથી આ પ્રોબ્લેમ છે અહીંયા રાત ટેરેસ ઉપર સુઈ ગયા લાઈટ હતી લાઈટ હતી હવે હમણાં પાણી ઉતરી ગયા તો લાઈટ કાપવાની વાત કરે છે લગભગ સાત વાગે ઘરમાં પ્રવેશવાના ચાલુ થયા અને લગભગ ત્રણ વાગ્યા સુધી વધતા હતા ત્રણ વાગ્યા પછી પાણી સ્થિર થયા અને છ વાગ્યા પછી ઉતરવાના ચાલુ થયા રાત તો ભાઈ કહ્યું એમ આખી રાત બેસી જ રહેવું પડે જનાવર સાપ બધું નીકળે જ એટલે ઘરમાં દરવાજા ખુલ્લા રાખવા પડે આ જે પાણી છે તે લગભગ ત્રણ ફૂટ જેટલા પાણી આવી ગયા અને બધા આખી રાત ઉજાગરો કરેલો છે બધા બહાર બેસી રહ્યા સાપ આવી જાય બીજા કંઈ જનાવર આવી જાય તો બધાએ સાચવવું પડે લાકડી લઈને જ બેસવા પડે અને આ બધી તકલીફો અહીંયા કોઈ જોવા આવતું જ નથી આજ સુધી પાણી હોય

કે આ જે ચાંદની ચોક અંદર અઢી સુધીમાં ભરાઈ જવા પામ્યા હતા અને વહેલી સવારે સાડા છ સાત વાગ્યાના સમયથી આ ચાંદની ચોક વિસ્તારમાંથી પાણી ઉતરતા જોવા મળ્યા હતા જે અંતર્ગત સ્થાનિકોને પણ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ મધ્ય રાત્રિ જે વેણ અને જે પાણી પૂરના જે વધી રહ્યા હતા સામાન ઘર વખીને પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ચાંદની ચોક જે સોસાયટી દેસરા વિસ્તારમાં આવેલી છે ત્યાંના રહીશો એ આ પીતી પણ જણાવી કે આખી રાત બેસી નુકસાન કરે એવા સાપો પણ આ નદી અંદર તણાઈને આવ્યા હતા ઘરની અંદર પણ ભરવા પામ્યા હતા જે અંતર્ગત લોકોનામાં પણ એક ડર નો માહોલ જોવા મળી રહ્યો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો ચૂંટાયેલા સદસ્ય કે વહીવટી તંત્ર કોઈ અધિકારીઓ પણ આટલા વર્ષોથી આ સમસ્યા ચાંદની ચોક સોસાયટીની છે ક્યાંક ને ક્યાંક મુલાકાતે લેવા મુલાકાત નથી માત્ર આવે છે ભીખ માંગવા આવતા હોય છે અને આ જે પરિસ્થિતિ જે વિકટ પરિસ્થિતિ જ્યારે સામનો સ્થાનિકો કર્યા છે તેની વારે ક્યારે ચૂંટાયેલા સદસ્ય કે ક્યાંક વહીવટી તંત્ર પણ આવતું નથી કેમેરામેન સ્મહિત રાઠોડ સાથે કેતન પટેલ ન્યૂઝ ન્યુઝ ગુજરાતી નવસારીને અભિકારક અને નદીમાં પૂરની સ્થિતિ છે બિલીમુરામાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે બિલીમુરાના જીવનજ્યોત એપાર્ટમેન્ટની પાછળનો વિસ્તાર વધુ પ્રભાવિત થયો હતો જેથી એક સોસાયટીના લોકોને નગરપાલિકાના સિવિક સેન્ટરમાં આશરો અપાયો અહીંયા આરોગ્યની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે પૂરપીડિતોએ પોતાની આપ જણાવતા જે હકીકત જણાવી તે ખૂબ જ ચોંકાવનારી હતી

એટલે નવ દસ વાગે તો બહુ ફૂલ પાણી થઈ ગયું પાંચ થી છ ફૂટ પાણી આવી ગયું બધા અંદર નીચે સાઈડ નીચે સાઈડ આપડે બહુ ઘેર લાગે એટલું પાણી હજુ બી છે અમારા ઘરમાં તો નવસારી જિલ્લામાં અંબિકા અને કાવેરી નદીની અંદર પૂર સ્થિતિ ઉપર વસતા ભારે વરસાદ ને લઈને દિલ્લી મોરા નગર અને દિલ્હી મોરા ના વિસ્તાર જર પ્રભાવિત થવા પામ્યો હતો ખાસ કરીને દસમ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બિલ્લી મોરાનું જે જીવન જ્યોતે એપાર્ટમેન્ટની પાછળના જે રહીશો સમજીવી પરિવારો છે એઓના ઘરોની અંદર થી ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ જવા મામ્યા હતા જે અંતર્ગત વૈવડી ધંધે દ્વારા સૂચિત કરી દેવામાં આવ્યા હતા કે સાંજે સાત વાગ્યા પહેલા સૂચિત કરવામાં આવ્યા હતા કે પુલના પાણી વધી રહ્યા છે નીચાવાળા વિસ્તારના લોકોને સવામાં સ્થળે ખસી જવા માટેની એક આગોતરી ચેતવણી પણ આપવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો પાણીની અંદર રહેવા મજબૂર બન્યા હતા તો વહીવટી તંત્ર એ એઓને જે સ્થળાંતર કરી અને બિલ્લી મોરાના સિવિક સેન્ટર ખાતે હાલ રાખવામાં આવ્યા છે તો જે રીતે હાલ નવસારીની પરિસ્થિતિ અહીંયા સામે આવી રહી છે જ્યારે વરસાદને લઈને અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી દીધી છે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જે રીતે આખા વિસ્તારને ધમરોળ્યું છે જે રીતનો વરસાદી માહોલ છે અને હજી પણ બપોરને એક વાગ્યા સુધી કે એટલે આવનારા એક કલાકની અંદર આ બધા જ દક્ષિણ ગુજરાતના લગભગ વલસાડ નવસારી સહિત આસપાસના તમામ વિસ્તારોમાં જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌથી મહત્વની વાત છે કે વરસાદે જે ઘણા જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે અને હજી પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેના પગલે આગાહીકાર અંબાલાલ પટેલે પણ આ વરસાદને લઈને કેટલીક મોટી આગાહી કરી દીધી છે જે કદાચ આપણી ચિંતામાં વધારો કરી શકે તેમ છે દક્ષિણ ગુજરાતના હાલ અત્યારે બેહાલ થઈ ચૂક્યા છે નવસારીના દ્રશ્યો આપને બતાવ્યા કે જ્યાં લોકોના ઘરોમાં લગભગ પાંચથી છ છ ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે ઘર વખરી એમને એમ મૂકી નથી ઘરની બહાર નીકળી જવું પડ્યું છે તેઓનું તમામ માલસામાન કયા પ્રકારે છે તેનો પણ તે લોકોનો અંદાજો નથી આવી પરિસ્થિતિ અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે નવસારીની જોવા મળી રહી છે વલસાડમાં પણ એ જ પ્રકારનો વરસાદી માહોલ છે ત્યારે આવનારા સમયમાં કેવો વરસાદ જોવા મળશે તે મહત્વની વાત છે અમારી સાથે અમલાલ પટેલ જોડાઈ ચૂક્યા છે દીપિકા અમારા સંવાદદાતા તેઓની સાથે ઉપસ્થિત છે દીપિકા જે રીતે વરસાદની વાત કરે વરસાદી જે માહોલ છે અંબાલાલજી આપણી સાથે ઉપસ્થિત છે એકવાર તેઓને પૂછો કેવો પ્રકારનો વરસાદી માહોલ છે અને હજી આવનારા ચારથી પાંચ દિવસ કેવો વરસાદ જોવા મળશે બિલકુલ ગુજરાતમાં જે પ્રકારે વરસાદી સાર્વત્રિક છે અને તેને કારણે સૌથી મોટી અસર ક્યાં જોવા મળશે તે વિષય પર અંબાલાલ પટેલ મારી સાથે છે આગાહી કર તેમની સાથે વાત કરીશું શું કહેશો દાદા આ વખત વરસાદ કેવો રહેશે ગુજરાતની અંદર કેવી પરિસ્થિતિ સર્જાશે અમે ગુજરાતમાં તો હળવા ભારે ભારે વરસાદની ઝાપટાં પડવાની શક્યતા છે કોઈ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં કોઈ મોટી સિસ્ટમની શક્યતા નથી આમ છતાં બંગાળસાગરનું જે ડીપ ડિપ્રેશન હતું તેની શાખા લગભગ બનાસકાંઠાના ભાગોમાં વરસાદ વરસાવી શકે છે પરંતુ રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા કેટલાક ભાગોમાં હળવામાં હળવા પૂરની પણ શક્યતા રહે છે મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે આ ઉપરાંત છે કર્ણાટકથી લગભગ દક્ષિણ ગુજરાત સુધી એક પશ્ચિમ કાંઠમાં સક્રિય ચોમાસું છે તેના લીધે આહવાડાક વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે નવસારી વગેરે ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે સુરત વગેરે ભાગોમાં આ ઉપરાંત જંબુસર અને લગભગ ત્યાંના સંલગ્ન વિદ્યાર ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાતપુરાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ વરસાદ અંગે જોઈએ તો શ્રાવણ માસમાં ગરમી પડવી જોઈએ અને ભાદરવામાં ઠંડી પડવી જોઈએ તો જ વરસાદ વધારે આવી શકે અત્યારે શ્રાવણ માસમાં સવારે ઠંડી પડી રહી છે એટલે હમણાં હળવા ભારે વરસાદની ઝાપટાની શક્યતા છે પરંતુ જે સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં થઈ છે એ રાજસ્થાનના સંલગ્ન ભાગો અંગે જોઈએ તો આ વરસાદની શક્યતા જે છે બનાસકાંઠાના ભાગોમાં કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ઉપરાંત પંચમહાલના વગેરે ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા આવી શકવાની શક્યતા રહેશે જેમાં વડોદરા આણંદ આ ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે કપરવંજના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા આવી કે હળવા આવી શકવાની શક્યતા રહેશે પરંતુ અન્ય બાબતો જોઈએ તો તારીખ અગિયાર દસ અગિયાર આસપાસ એક લગભગ બંગાળ ઉપસાગરના ભેજના અને અરબસાગરના ભેજના કારણે વરસાદ આવી શકવાની શક્યતા રહેશે એટલે અગિયારથી ચૌદમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે પરંતુ આ વખતે બંગાળ ઉપસાગરમાં ચીન તરફમાં એક સાયક્લોન થવાની શક્યતા છે એટલે એક જે વાયુનો પ્રવાહ છે ભેજવાળો એ ચીન તરફ જશે અને અન્ય લગભગ મધ્ય ગુજરાત થઈને ગુજરાતના ભાગો સુધી આવવાની શક્યતા રહેશે અરબસાગરનો ભેજ પણ આવશે પરંતુ હમણાંની જે સિસ્ટમો છે એ લગભગ દેશના ઉત્તર ઉત્તર ભારત તરફ વધારે સક્રિય આવવાની શક્યતા છે ત્યારબાદ તારીખ પચીસમી છવ્વીસમી ઓગસ્ટ આસપાસ બંગાળસાગરમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ પણ લગભગ મજબૂત હોઈને ભિન્ન ભિન્ન ભાગોમાં તારીખ ત્રીસમી ઓગસ્ટ સુધી વરસાદ લાવવાની શક્યતા રહેશે બિલકુલ દાદા ખાસ કરીને ખેડૂતો માટે જોઈએ તો કૃષિ પાક છે તે ખૂબ જ મહત્વનો હોય છે આ સમયગાળો કેવો રહેશે આ વખતનો વરસાદ છે ખેડૂતો માટે પોઝિટિવિટી લાવશે ખેડૂતો માટે તો તારીખ સત્તરમી તારીખ પછીનો જે વરસાદ મગા નક્ષત્રનો છે તેનું પાણી સારું ગણાય છે એટલે એ એ વરસાદ સારો રહેશે પરંતુ તારીખ ચોવીસ ઓગસ્ટ પછી જોવા જઈએ તો વાતાવરણમાં વિષમ હવામાનની અસર થવાની શક્યતા રહેશે અને આ વિષમ હવામાન ઘણો લાંબો ટાઈમ સુધી ચાલી રહેવાની શક્યતા રહેશે એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં આ અરસામાં રોગ આવવાની શક્યતા રહેતા પાક સંરક્ષણ પગલાં લેવા સારા રહેશે